નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે ધોરણ 7ના વિજ્ઞાન વિષયનો 6થો પ્રકરણ એટલે કે ઉષ્મા, જેને આપણે કહીએ છીએ ગરમી, આ પ્રકરણનો આપણે અભ્યાસ એ કરી રહ્યા હતા. પહેલા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે કોઈ પણ પદાર્થ છે એ ઠંડો છે કે ગરમ, તો એની જે ચકાસણી છે એ આપણે સ્પર્શ ઉપરથી ચોક્કસ રીતે કહી શકતા નથી. તમે કોઈ પણ પદાર્થને સ્પર્શ કરો, અડકો, તો એ પદાર્થ ઠંડો છે કે ગરમ એ તમે સ્પષ્ટ રીતે ચોક્કસ રીતે છે તમે કહી શકતા નથી. પરંતુ એ પદાર્થની જે છે ચોક્કસ રીતે તમારે માપન કરવું હોય કે એ પદાર્થ ઠંડો છે કે એ પદાર્થ ગરમ છે, તો એને છે આપણે તાપમાન કહીએ છીએ. કે એ પદાર્થ જે છે એ પદાર્થનું ઠંડાપણું અને એનું ગરમપણું, તો એને આપણે તાપમાન કહીએ છીએ. અને એ તાપમાન જે માપવું છે, ચોક્કસ તમારે માપન કરવું છે, તો એના માટે છે એ આપણે થર્મોમીટર છે એનો ઉપયોગ છે એ કરતા હતા. થર્મોમીટર છે એ મુખ્યત્વે બે જોવા મળે છે. જે એક છે એ ડૉક્ટર પાસે હોય છે એક થર્મોમીટર, જેને આપણે કહીએ છીએ ક્લિનિકલ થર્મોમીટર, અને બીજું છે લેબોરેટરી થર્મોમીટર એટલે કે પ્રયોગશાળાની અંદર વપરાતું થર્મોમીટર. તો એ બંને થર્મોમીટર છે એ કઈ રીતે કાર્ય કરે છે, એ કાર્ય કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કઈ રીતે એને આપણે ચકાસણી કરવી જોઈએ તાપમાન માપતી વખતે, કઈ રીતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, એના વિશે છે આપણે વાત છે એ કરતા હતા. તો પદાર્થ, કોઈ પણ પદાર્થ છે એ ઠંડો છે કે ગરમ તો એના માપન છે એને આપણે તાપમાન કહીએ છીએ. વ્યાખ્યા તમને કાલે વિદ્યાર્થી મિત્રો લેક્ચર, ગયા લેક્ચરની અંદર મેં તમને લખાવી હતી કે તાપમાન છે કોને કહેવાય છે. તો તાપમાન એટલે શું છે કે પદાર્થનું ઠંડાપણું કે ગરમપણાના માપનને, પદાર્થ ઠંડો છે કે ગરમ એનું જે માપન છે એને આપણે તાપમાન કહીએ છીએ. અને માપવા માટેનું જે સાધન છે એને આપણે શું કહેતા હતા, થર્મોમીટર છે એ કહેતા હતા. તો કાલે આપણે છે ક્લિનિકલ થર્મોમીટર વિશે છે થોડીક વાત છે એ કરી હતી વિદ્યાર્થી મિત્રો, કે ક્લિનિકલ થર્મોમીટર છે એની રચના છે કેવી હોય છે. પહેલા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ક્લિનિકલ થર્મોમીટર છે એની રચના છે એ કેવી હોય છે. તો આપણે આગળ છે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે મારી ચેનલ એજ્યુકેશન વિથ રાહુલ જો સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું જે લાલ બટન છે એ બટનને છે એ ક્લિક કરો, અને બાજુમાં આપેલું બેલ આઇકન છે એ બેલ આઇકનને પણ ક્લિક કરો, જેના લીધે આવનારા બધા જ વિડીયો છે એની માહિતી તમને સમયાંતરે છે એ મળતી રહે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ક્લિનિકલ થર્મોમીટર એની રચના છે, પહેલા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે કઈ રીતના રચના છે એવું હોય છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ કે ક્લિનિકલ થર્મોમીટર છે કહેવાય કોને પહેલાં. તો ક્લિનિકલ થર્મોમીટર એટલે શું? તો કે જે તમે કોઈ વ્યક્તિને તમારા ઘરની અંદર કોઈને તાવ આવે છે, અને તાવ આવે છે તો એ વ્યક્તિને લઈને તમે છે એ ઘરના વ્યક્તિને લઈને તમે છે દવાખાને જાઓ છો. તો દવાખાને છે ડૉક્ટર છે, એ ડૉક્ટર છે એ ના મોઢાની અંદર જ્યારે એને તપાસ કરે છે ત્યારે એ મોઢાની અંદર એક સાધન મૂકે છે જેને આપણે કહીએ છીએ ક્લિનિકલ થર્મોમીટર. કદાચ તમે પણ એનો અનુભવ છે કર્યો હશે. તો એ જે છે એ કેવું થર્મોમીટર છે, ક્લિનિકલ થર્મોમીટર છે, જેને આપણે કહીએ છીએ તબીબી થર્મોમીટર પણ એને આપણે કહીએ છીએ. કેવું થર્મોમીટર કહીએ છીએ, તબીબી થર્મોમીટર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એ કઈ રીતના એની રચના હોય છે, તો તમે અહીંયા જોઈ શકો છો આવી રીતના રચના છે ધરાવતું એક થર્મોમીટર છે જેને આપણે છે એ ક્લિનિકલ થર્મોમીટર છે એ કહીએ છીએ. તો એની અંદર છે કે પાતળી છે કાચની એક નળી હોય છે, કાચની છે એક બારીક વેહવાળી કેવી હોય છે, સાંકડી છે એ કાચની નળી હોય છે, એક કાચની છે સાંકડી એક નળી હોય છે. એ નળીની અંદર છે એ આગળના ભાગે બલ્બ જેવી રચના છે જોવા મળે છે. કેવી રચના જોવા મળે છે, આગળ બલ્બ જેવી રચના હોય છે, અને બલ્બની અંદર છે શું ભરેલો હોય છે, પારો છે ભરેલો હોય છે, જેને આપણે કહીએ છીએ મર્ક્યુરી. શું ભરેલું હોય છે વિદ્યાર્થી મિત્રો,
પારો ભરેલો હોય છે, જેને આપણે કહીએ છીએ મર્ક્યુરી છે. મર્ક્યુરી એક પ્રકારની પ્રવાહી ધાતુ છે, તો ઈ ક્લિનિકલ થર્મોમીટરની અંદરથી જોવા મળતી હોય છે. તો બારીક વેહવાળી કાચની એક સાંકડી શું છે, નળી છે, આગળના ભાગ ઉપર છે એ બલ્બ હોય છે, અને બલ્બની અંદર શું ભરેલું હોય છે, પારો અથવા તો મર્ક્યુરી છે ભરેલું હોય છે. હવે પારાનો જે બલ્બ છે એ બલ્બથી થોડુંક આગળ છે એક ખાંચ તમને અહીંયા જોવા મળતી હોય છે. જો અહીંયા વિદ્યાર્થી તમને ખાંચ જોવા મળે છે, શું છે વિદ્યાર્થી મિત્રો, એ ખાંચ છે. કે ખાંચ શા માટે હોય છે, આગળ તમને હમણાં સમજાવીશ વિદ્યાર્થી મિત્રો કે ખાંચ છે એનું કાર્ય શું છે. તો એ ખાંચ રહેલી હોય છે, પારો ભરેલો હોય છે એની અંદર, અને 37 જે છે સેલ્સિયસ છે એટલે લાલ 13નું નિશાન તમે એની અંદર છે એ જોઈ શકો છો. અને એના ઉપરના ભાગે કાચની જે નળી છે એના ઉપરના ભાગે છે એવા અંકો છે એ લખેલા તમને જોવા છે એ મળતા હશે. તો આ રીતના એની રચના છે તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે જે ક્લિનિકલ થર્મોમીટર છે એ ક્લિનિકલ થર્મોમીટર છે તે 35 થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ, 35 થી લઈને 35 અંશ સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે છે. કેટલા સુધીનું તાપમાન માપી શકે છે ક્લિનિકલ થર્મોમીટર? 35 સેલ્સિયસથી લઈને 42. અહીંયા તમે બે આપ રાખ્યા છે, સેલ્સિયસ અને ફેરનહીટ. સેલ્સિયસને સી વડે દર્શાવવાને ફેરનહીટને સેલ્સિયસ છે, સેલ્સિયસ અને ફેરનહીટ ને એફ વડે, એફ વડે દર્શાવવામાં આવે છે. સેલ્સિયસને છે એ ડિગ્રી સી વડે સી દર્શાવવામાં આવતું હોય છે. તો અહીંયા તમને બંને આંકડા આવ્યા છે, પણ ભારતની અંદર હાલની અંદર છે એ સેલ્સિયસને છે એને છે એ માઇનસ ઈ ગણવામાં આવે છે. એટલે કે સેલ્સિયસ છે એનો આંકડો છે તાપમાન માપવું હોય તો એ હંમેશા શેમાં માપવામાં આવે છે, સેલ્સિયસની અંદર જ છે માપવામાં આવે છે. ફેરનહીટ છે પહેલાં છે ઉપયોગ કરતા હતા, હાલની અંદર છે સેલ્સિયસનો ઉપયોગ છે વધારે પ્રમાણમાં થાય છે. એટલે આપણે સેલ્સિયસ છે કેટલા સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે ક્લિનિકલ થર્મોમીટર? 35 ડિગ્રી સેલ્સિયસથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે છે. અને ફેરનહીટની અંદર છે 94 થી 108 ડિગ્રી ફેરનહીટથી 108 ડિગ્રી ફેરનહીટ સુધીનું તાપમાન છે એ માપી શકે છે. સેલ્સિયસની અંદર 35 થી 42 અને ફેરનહીટની અંદર 94 થી 108 ડિગ્રી સેલ્સિયસ છે એ માપી શકે છે. 37ના અંશ ઉપર એક લાલ તીર હોય છે, 37 અંશ સેલ્સિયસ ઉપર છે એક લાલ શું હોય છે, તીર હોય છે. એ શું બતાવે છે 37 અંશ સેલ્સિયસ? તો એ શું બતાવે છે? તો કે કોઈ પણ વ્યક્તિ હોય સામાન્ય રીતે, એને કોઈ વ્યક્તિને તાવ નથી આવ્યો, એ સામાન્ય વ્યક્તિ છે, રોજ હરે ફરે છે, કોઈ જાતની એની અંદર રોગ નથી, તાવ નથી, તો એ જ્યારે એનું તાપમાન માપશે થર્મોમીટર વડે, તો એ થર્મોમીટર વડે તાપમાન માપશે તો એ તાપમાન છે એ 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે એ રહેશે. કેટલા ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે? 37 ડિગ્રી સેલ્સિયસ. હવે તમને એક પ્રવૃત્તિ આપવામાં આવે કે 10 તમે વિદ્યાર્થી મિત્રો છો, એ 10 વિદ્યાર્થી મિત્રો એક થર્મોમીટર લેવાનું છે, અને થર્મોમીટર છે એને કોઈ જાતનો તાવ નથી આવેલો, તો એવા 10 વ્યક્તિ છે, 10 વિદ્યાર્થીઓ છે, એ વારાફરતી તમારા મોઢાની અંદર છે થર્મોમીટર મૂકતું જવાનું છે, કેટલા ડિગ્રી સેલ્સિયસ આવે છે એ તમારે જોવાનું છે. તો બધા જ છે વિદ્યાર્થીઓ, 10એ 10 વિદ્યાર્થીઓની અંદાજિત આશરે છે એ તમારું તાપમાન છે કેટલું રહેશે, 37 ડિગ્રી સેલ્સિયસ સુધી છે એ તમારું રહેશે. એટલે કે તમે સામાન્ય છો એટલે તમને કોઈ જાતનો તાવ છે આવેલો નથી એવું છે નક્કી કરે છે. એટલે કે સામાન્ય માણસનું જે તાપમાન છે એ તાપમાન છે કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? સામાન્ય માણસનું તાપમાન છે કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે? 37 હોય છે. 37થી વધારે જતું હોય એટલે વ્યક્તિને તાવ આવેલો છે એવું છે નક્કી કરવામાં આવતો હોય છે. કેટલો તાવ છે એના ઉપરથી તમે નક્કી કરી શકો છો. તો આ રીતે છે એની રચના છે એ જોવા મળતી હોય છે. તો એવી કઈ રીતે કાર્ય કરે છે, આગળ આપણે વાત કરવાની છે કે કઈ રીતે છે કાર્ય કરે છે અને કઈ રીતે ડોક્ટર છે એને માપતા હોય છે, ડોક્ટર છે એને કઈ રીતે છે માપવામાં આવતું હોય છે. એટલે કે કાર્ય છે કઈ રીતે કરશે વિદ્યાર્થી મિત્રો? તો કાર્ય છે હવે
જ્યારે પણ ડૉક્ટર છે એ થર્મોમીટરનો ઉપયોગ કરે છે તો ડૉક્ટર દવાખાનું હોય તો દવાખાનાની અંદર તો ઘણા બધા વ્યક્તિઓ આવતા હોય તપાસ કરવા માટે, તાવ ઘણા બધા વ્યક્તિઓને આવેલો હોય છે, તો એ શું એક આના થર્મોમીટરનો વારાફરતી એમના ઉપયોગ જ કર્યા રાખશે વિદ્યાર્થી મિત્રો? નહીં. કઈ રીતે ઉપયોગ કરે છે, એનું કાર્ય કઈ રીતે કરે છે? તો કે એ જે ડૉક્ટર છે એ ડૉક્ટર છે પહેલાં તો જે થર્મોમીટર છે એક વ્યક્તિના મોઢાની અંદર મૂકે છે. હવે બીજા વ્યક્તિની મોઢાની અંદર જ્યારે મૂકવામાં આવશે ત્યારે શું કરશે? તો કે પહેલાં તો એને જંતુનાશક દવા વડે છે, એને એન્ટિસેપ્ટિક જેને કહીએ છીએ જંતુનાશક દવા વડે છે એ સાફ કરવામાં આવે છે. સાફ કરવામાં આવ્યા પછી એને છે એ 37 ડિગ્રી સેલ્સિયસથી છે એ પારો છે નીચે છે કે નહીં તેની ચકાસણી છે એ કરી લેવામાં આવે છે. 35 ડિગ્રી સેલ્સિયસથી છે એ તાપમાન છે નીચે છે કે નહીં તેની જોઈ લેવામાં આવે છે. 35 થી નીચે છે જોઈ લે છે, અને જોઈ લીધા પછી 35 થી નીચે જો હોય તમે ઝટકો મારો છો એટલે 35 થી નીચે છે આગળ જોઈશું આપણે 35 થી નીચે છે આવી જશે. તો કાર્ય છે એ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો કરે છે? તો એ છે મોઢાની પહેલાં તો જોઈ લેવાનું કે થર્મોમીટર છે એનો જે પારાનો જે શેડો છે આ પારો જે છે એ પારાનો શેડો છે 35 થી નીચે છે કે નહીં તે એને જોઈ લેવાનું રહેશે. ક્યાંથી નીચે હોવો જોઈએ? 35 થી નીચે છે 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે એ લાવવાનો છે. લાવવાનો છે લાવ્યા પછી હવે બીજા વ્યક્તિને જ્યારે મોઢાની અંદર મૂકવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ પહેલાં તો 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે કે નહીં પારો જે અહીંયા તાર લાલનું નિશાન છે આ લાલનું નિશાની 35 થી નીચે છે કે નહીં તે જોઈ લેવાનું છે. પછી એ ડૉક્ટર શું કરશે? તો એ જે થર્મોમીટર છે એ થર્મોમીટરને તમારી મોઢાની અંદર જીભની નીચે છે એ મૂકવામાં આવશે. પણ જીભની નીચે છે કેવો શેડો મૂકશે? પારાવાળો ભાગ છે, મર્ક્યુરીવાળો ભાગ ભાગ મોઢામાં જીભની નીચે મૂકવામાં આવે છે. શું મૂકવામાં, ક્યાં મૂકવામાં આવે છે? આ થર્મોમીટર છે તમે જોયું હશે, તમે જ્યારે તમને કદાચ તાવ આવ્યો હોય ને તમે ડૉક્ટર પાસે જાઓ થર્મોમીટર મૂક્યો હોય તો આપણું મોઢું હોય એ મોઢાની જીભની નીચે છે એ મૂકવામાં આવે છે. પહેલાં 35 થી નીચે લાવી દેવાનો છે, લાવશે પારો. પછી મર્ક્યુરીવાળો ભાગ છે એ ભાગને છે ક્યાં મોઢાની અંદર જીભની નીચે મૂકવામાં આવશે. જીભની નીચે છે એકાદ મિનિટ સુધી જીભની નીચે રહેવા દેવામાં આવશે. જીભની નીચે રહેવા દેવું અને એકાદ મિનિટ સુધી છે જીભની નીચે રહેવા દે અને પછી છે બહાર કાઢી લે. તો બહાર કાઢી લીધા પછી જે આંક છે એ તમારું દર્શાવતું હોય, જે આંક છે એ દર્શાવતું હોય, ધારો કે 36 હોય 37 હોય 38 હોય કે 39 હોય, જે તાપમાન તમારું હશે એ તાપમાન છે એના પર આ પારો છે એ પારો ધીરે ધીરે આગળ છે, લાલ જે પારો હોય એ લાલ પારો છે ધીરે ધીરે આગળ છે એ જતો હશે. અને એકાદ મિનિટ પછી તમે જોશો જે આંકડાઓ હશે એ આંકડાઓ તમને છે એ બતાવશે, જે તમારા શરીરનું શું બતાવે છે? તાપમાન છે એ બતાવે છે. જે આંક તમારા શરીરનું તાપમાન બતાવે છે. શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો? તાપમાન છે એ બતાવે છે. તો આ રીતે છે એ ડૉક્ટર છે એ થર્મોમીટર છે એ આપણા મોઢાની અંદર મૂકીને આપણા શરીરનું તાપમાન કેટલું છે એ એના દ્વારા છે એ જાણી શકે છે. તો ક્લિનિકલ થર્મોમીટરનું કાર્ય શું છે? તો કે માણસના શરીરનું તાપમાન માપવા, જેને આપણે શું કહીએ છીએ? ક્લિનિકલ થર્મોમીટર છે એ કહીએ છીએ. તો થર્મોમીટર મૂકતી વખતે ડૉક્ટર શું કરશે? પહેલાં તો 35 થી નીચે લાવશે, પછી તમારા મોઢાની અંદર જીભની નીચે મૂકશે, એકાદ મિનિટ સુધી રહેવા દેશે, બહાર કાઢીને જોઈશે, પછી પારોસી જે હશે એ આંકડા છે એ બતાવશે એની અંદર જે તમારા શરીરનું શું બતાવે છે? તાપમાન છે એ બતાવે છે. તો આ રીતે છે આપણું થર્મોમીટર છે કાર્ય છે એ કરતું હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો કે ક્લિનિકલ જે થર્મોમીટર છે એ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે શું કાળજી છે એ રાખવી જોઈએ. થર્મોમીટર છે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ તમે કરો છો, ડૉક્ટર લોકો જે ઉપયોગ કરે છે
ઉપયોગ કરતી વખતે સી શું કાળજી લેશે, કઈ કઈ કાળજી સી રાખવામાં આવશે, તો એના વિશે આપણે છે આપણે વાત છે એ કરીએ વિદ્યાર્થી મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે શું કાળજી રાખશું. ડોક્ટર લોકો છે એ થર્મોમીટરનો જ્યારે ઉપયોગ કરે છે તો એ કઈ કઈ બાબતો છે ધ્યાનમાં છે એ રાખે છે, કઈ કઈ બાબતો છે એને ધ્યાનમાં રાખવી પડતી હોય છે, તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે. પહેલું તો કે થર્મોમીટરને, ખાસ વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટરને જંતુનાશક દવા જેને કહીએ છીએ એન્ટીસેપ્ટિક વડે સાફ કરવું. પહેલું તો ખાસ ધ્યાન રાખશું આપણે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડૉક્ટર છે એ ડૉક્ટર ત્યાં તો ડૉક્ટરની પાસે તો ઘણા બધા દર્દીઓ છે આવતા હોય છે, કેવા ચેપી રોગોવાળા આવતા હોય છે એનો આપણે ખ્યાલ હોતો નથી, એટલે ડૉક્ટર લોકો છે થર્મોમીટર છે એને શું કરશે, પહેલાં તો જંતુનાશક દવા વડે છે એ શું કરશે, સાફ કરશે, એન્ટીસેપ્ટિક વડે શું કરશે એ સાફ છે એને કરવામાં બરાબર રીતે છે એને ચોખ્ખું છે કરવામાં આવતું હોય છે. એટલે પહેલી કાળજી એ લેશે. તમારે વિદ્યાર્થી મિત્રો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો એ તમારે નોટની અંદર નોંધી કરતી જવાની છે કે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો છે ધ્યાનમાં છે એ રાખવાની છે. બીજું કે થર્મોમીટરનો જે મર્ક્યુરીવાળો ભાગ છે, કયો ભાગ છે, મર્ક્યુરીવાળો ભાગ જે છે એ ભાગના વિરુદ્ધ છેડાથી પકડવાનું છે. કયા છેડાથી પકડવાનું છે, ડૉક્ટર લોકો પકડશે અને વિરુદ્ધ છેડાથી છે એ પકડશે અને પકડશે અને એક ઝટકો મારશે, શું કરશે, આ છેડાથી છે મર્ક્યુરી વાળા ભાગનેથી વિરુદ્ધ છેડે એટલે કે આ છેડા બાજુ છે અને પકડવામાં આવશે અને પકડી અને શું કરવામાં આવશે, એક ઝટકો છે એ મારવામાં આવશે. એટલે ઝટકો મારશે એટલે આ સાંકડી નળીની અંદર રહેલો જે પારો છે મર્ક્યુરી છે એ મર્ક્યુરી છે એ 35 થી ક્યાં આવી જશે, નીચે છે એ આવી જશે એટલે કે નીચે ઉતરી જાય. તો બીજું ધ્યાનમાં શું રાખવાનું છે, ક્યાં સુધી ઉતારી દેવાનું છે પારાને, કારણ કે ડૉક્ટર જ્યારે થર્મોમીટર માપતા હોય તો થર્મોમીટર જે થર્મો તાપમાન જ્યારે માપતા હોય તો એ પારો તો આગળ જતો રહેતો હોય છે, પછી નીચે આવતો નથી, તો એ નીચે લાવવા માટે છે એને શું કરવામાં આવે છે, ઝટકો મારવામાં આવે છે. શું મારવામાં આવે છે, એને ઝટકો છે એ મારવામાં આવે છે. ઝટકો મારતી વખતે થર્મોમીટરને કયા છેડે પકડવાનું છે, મર્ક્યુરીવાળા ભાગથી વિરુદ્ધના છેડે પકડવાનું છે. કયા પકડવાનું છે, મર્ક્યુરીવાળા ભાગથી વિરુદ્ધના છેડે છે પકડવાનું રહેશે. તો બીજું છે કે થર્મોમીટરને મર્ક્યુરીવાળા ભાગથી વિરુદ્ધ બાજુએ પકડી ઝટકો મારો જેથી પારો 35 ડિગ્રી સેલ્સિયસ થી નીચે ઉતરી જાય. શું ધ્યાનમાં રાખશું, બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું આપણે કે થર્મોમીટરને મર્ક્યુરીવાળા ભાગથી વિરુદ્ધ બાજુએ, મર્ક્યુરીવાળો ભાગ આ છે, આ ભાગ જે મર્ક્યુરીવાળો ભાગ છે એનાથી કેવો ભાગ પકડવાનું છે, વિરુદ્ધ બાજુએ પકડવાનું છે. અને વિરુદ્ધ બાજુએ પકડી, તમારા હાથમાં થર્મોમીટર હોય તો વિરુદ્ધ બાજુએ પકડી અને શું કરવાનું છે, આ રીતે ઝટકો છે એ મારવાનો છે. ઝટકો મારશો એટલે આ જે પારો છે એ પારો છે ક્યાં આવી જશે, 35 થી નીચે છે એ આવી જતો હોય છે. ક્યાંથી નીચે આવી જાય છે, 35 ડિગ્રી સેલ્સિયસ થી નીચે આવી જતો. હવે તમને એવું કારણ પૂછવામાં આવે છે કે થર્મોમીટરને છે ક્લિનિકલ થર્મોમીટરને બીજાનું તાપમાન માપતી વખતે છે એને ઝટકો મારવામાં આવે છે, તો શા માટે ઝટકો મારવામાં આવશે, એનું કારણ શું છે, ઝટકો શા માટે મારવામાં આવે છે, તો કે ડૉક્ટર પાસે આપણને ખબર છે ઘણા બધા વ્યક્તિઓ છે તાવના દર્દીઓ છે આવતા હોય છે, તો એક દર્દીના મોઢાની અંદર છે એણે છે એ એક દર્દીના મોઢાની અંદર એને થર્મોમીટર મૂક્યું. હવે થર્મોમીટર મૂક્યું એટલે એનું તાપમાન ધારો કે છે એ 38 ડિગ્રી સેલ્સિયસ આવ્યું છે. પારો છે ક્યાં બતાવે છે, અહીંયા બતાવે છે 38 ડિગ્રી સેલ્સિયસ એક વ્યક્તિનું તાપમાન છે એ
બતાવે છે. હવે એ દવા એ ડોક્ટર જે દર્દી છે એ દર્દી દવા લઈને જતો રહે છે. હવે ત્યાં બીજો દર્દી આવે છે, એને પણ તાવ છે. હવે ડોક્ટર છે એને એ જ થર્મોમીટર છે આ વ્યક્તિના મોઢામાં પણ મૂકવાનું છે. તો એ મૂકતી વખતે શું કરશે? એ તો કે મૂકતી વખતે પહેલાં તો જંતુનાશક દવા વડે સાફ કરશે. શું કરશે? એ જંતુનાશક દવા વડે સાફ કરશે. પછી એને ઝટકો મારશે. ઝટકો મારવાનું કારણ શું? તો કે જે પહેલો વ્યક્તિ હતો એના મોઢામાં એને જે થર્મોમીટર મૂક્યું હતું એનું જે તાપમાન છે 38 ડિગ્રી સેલ્સિયસ બતાવતું હતું, હવે એ પારો ત્યાં ને ત્યાં સ્થિર રહેશે. પારો છે એ ક્યાં રહેશે? ત્યાં ને ત્યાં સ્થિર જ રહેશે. એ પારો નીચે ઉતરશે નહીં. પારો છે નીચે ઉતરવાનો નથી. હવે નીચે ઉતારવા માટે એટલે કે પારાને 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે લાવવા માટે, કેટલા ડિગ્રી સેલ્સિયસથી નીચે લાવવા? 35 સેલ્સિયસથી નીચે લાવવા માટે, 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે લાવવા માટે એને શું કરવામાં આવે છે? એને ઝટકો છે મારવામાં આવે છે. ઝટકો મારશે એટલે એ જે પારો તે 38 પારો હતો એ પારો ક્યાં આવી જશે? 35 થી નીચે છે એ આવી જશે. એટલા માટે છે એ ક્લિનિકલ થર્મોમીટર છે એને શું મારવા શું કરવામાં આવે છે? બીજા દર્દીને અંદર મોઢાની અંદર મૂકતા પહેલાં એને શું કરવામાં આવે છે? ઝટકો છે મારવામાં આવે છે કે પારાને 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે લાવવા માટે છે ઝટકો છે મારવામાં આવે છે. ત્રીજી બાબતે શું યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો? આપણે પારો 35 થી નીચે આવી ગયો છે. હવે પારો જે 35 થી નીચે આવી ગયો તો પારો 35 થી નીચે આવી ગયા બાદ હવે થર્મોમીટરને છે એ તમારે મર્ક્યુરીવાળા ભાગ છે અડકવાનું નથી. કયા ભાગે અડકવાનું નથી? મર્ક્યુરીવાળો ભાગને અડકવાનું નથી. થર્મોમીટરને મર્ક્યુરીવાળા ભાગે અડકવાનું નથી. એટલે કે એની વિરુદ્ધ બાજુએ પકડી અને જે તે વ્યક્તિના મોઢાની અંદર જીભની નીચે છે એ મૂકી દેવામાં આવે છે અને મૂકી દીધા પછી એકાદ મિનિટ સુધી રહેવા દે અને પછી બહાર કાઢશે અને જોશે અને જોતી વખતે એની દિશા છે સમતલ હોવી જોઈએ. આપણા હાથની અંદર છે એની દિશા છે સમતલ હોવી જોઈએ એટલે કે સીધું હોવું જોઈએ. ત્યારે તાપમાન છે તમે ચોક્કસ રીતે છે માપી શકો છો કે એનું કેટલું તાપમાન બતાવે છે, કેટલા આંકડા છે એના બતાવે છે. તો આ રીતે છે એ ડોક્ટર છે એ થર્મોમીટર છે એનું માપન કરતી વખતે છે ધ્યાનમાં રાખતા, ધ્યાનમાં જે બાબતો છે એ રાખતા હોય છે. ખાસ કઈ કઈ બાબતો યાદ રાખે, કઈ બાબતોનું ધ્યાન રાખે છે ડોક્ટરો? તો કે થર્મોમીટર છે એને જંતુનાશક દવા વડે પહેલાં સાફ કરવામાં આવે છે. સાફ કર્યા પછી થર્મોમીટરનો મર્ક્યુરીવાળો ભાગ છે એનાથી વિરુદ્ધ બાજુએ પકડી અને એમાં રહેલો જે પારા છે એ પારાને ક્યાં સુધી લાવવાનો છે? 35 ડિગ્રીથી નીચે છે તમારે લાવવાનો છે. અને લાવ્યા પછી થર્મોમીટરને મર્ક્યુરીવાળા ભાગે છે અડકવાનું નથી, વિરુદ્ધ બાજુએ પકડી અને વ્યક્તિના મોઢાની અંદર છે મૂકી દેવામાં આવતું હોય છે. તો આ રીતે છે એ ધ્યાનમાં રાખવાની બાબતો છે છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો જોઈ લેવાની છે અને નોટની અંદર લખી પણ લેવાની છે. હવે આગળ આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો કે ક્લિનિકલ જે થર્મોમીટર છે એ ક્લિનિકલ થર્મોમીટર આપણા શરીરનું જે તાપમાન છે એ તાપમાન છે એ કઈ રીતે છે માપી છે, આપણા શરીરનું તાપમાન છે એ કઈ રીતે માપી શકે છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે. આગળ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટર છે એ આપણા શરીરનું તાપમાન છે કઈ રીતે છે એ માપી શકે છે. તો કઈ રીતે માપી શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલાં તો જંતુનાશક દવા વડે સાફ કરવાનું ક્લિનિકલ થર્મોમીટરને. એ થર્મોમીટરનો પારો જે છે એ પારો 35 થી નીચે છે કે નહીં તે જોઈ લેવાનું. જો 35 થી નીચે ન હોય તો એને શું કરવાનું છે? ઝટકો મારવાનો છે. ઝટકો મારશો એટલે એ પારો છે 35 થી ક્યાં આવી જશે? નીચે આવી જશે. નીચે આવી ગયા બાદ એ થર્મોમીટરને છે તમારા મોઢાની અંદર જીભની નીચે મૂકવાનું છે. જીભની નીચે મૂકશો એકાદ મિનિટ સુધી રહેવા દેવાનું, પછી બહાર કાઢો. ત્યાં ઉપર જે સ્કેલ એટલે કે એનું સ્કેલનું માપન છે એ આંકડાઓ છે એ બતાવશે કે તમારા શરીરનું કેટલું તાપમાન રહેલું છે. તો આ રીતે આપણા શરીરનું તાપમાન છે એ માપી શકે છે. હવે તમને પ્રશ્ન આગળ મેં તમને વાત કરી હતી કે ક્લિનિકલ થર્મોમીટર જે છે એની અંદર એક ખાંચ રહેલી હોય છે. શું રહેલી હોય છે?
ખાંચ છે એનું મહત્વ છે વિદ્યાર્થી મિત્રો, લેબોરેટરી આગળ જે લેબોરેટરી થર્મોમીટર આવશે એની અંદર આવી ખાંચ હોતી નથી, ક્લિનિકલ થર્મોમીટરમાં જ ખાંચ હોય છે. શા માટે એવું બને છે કે ક્લિનિકલ થર્મોમીટર છે એ પારાની બાજુની અંદર છે એક ખાંચ રહેલી હોય છે, તો શા માટે? તો કે ક્લિનિકલ થર્મોમીટર વડે છે એ દર્દીનું તાપમાન માપો છો તમે જ્યારે, ક્લિનિકલ થર્મોમીટર વડે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિનું અથવા તો દર્દીનું તાપમાન માપો છો તો એની અંદર રહેલો છે મર્ક્યુરી છે. શું રહેલો છે? મર્ક્યુરી, અથવા જેને કહીએ છીએ આપણે પારો. તો એ પારો જ્યારે તાપમાન માપો છો ત્યારે એ પારો ધીરે ધીરે છે સાંકડી જે નળી છે એ નળીની અંદર બારી બેનની અંદર આગળ વધે છે. શું થાય છે? એ પારો છે ધીરે ધીરે આગળ જાય છે. હવે આગળ જશે, હવે નળીની અંદર જ્યારે જશે ત્યારે એ મર્ક્યુરી છે એ પાછો જ્યારે તમે મોઢાની અંદરથી કાઢી લીધું, હવે એકાદ મિનિટ પછી પારો છે એ એકાદ મિનિટ પછી છે એ થર્મોમીટરને તમારા મોઢાની અંદરથી કાઢી લીધું છે, જીભની નીચેથી કાઢી લીધું છે. હવે પારો છે નીચે ઉતરવાનો નથી, પારો છે નીચે ઉતરવાનો નથી. જે તે સ્થાને જે તમારા શરીરનું તાપમાન છે એ જ સ્થાને છે એ સ્થિર રહે છે. એ પારો છે એ જ સ્થાને છે એ સ્થિર રહે છે. એટલા માટે છે જો તમારા મોઢાનું શરીરનું તાપમાન જેટલું હોય, ધારો કે 38 ડિગ્રી સેલ્સિયસ આપણા શરીરનું તાપમાન છે, 38 ડિગ્રી સેલ્સિયસ આપણા શરીરનું તાપમાન છે, મોઢાની અંદર મૂકી દીધો. હવે જેમ તમે એકાદ મિનિટ રહેવા દેશો એટલે આ જે પારો છે ધીરે ધીરે આગળ વધશે એટલે 38 સેલ્સિયસ સાહેબ એક ઊભો રહી જશે. હવે 38 સેલ્સિયસ ઊભો રહી ગયો, બહાર આપણે કાઢ્યું. હવે પારો જ્યાં સુધી આપણે છે એને ઝટકો નહીં મારીએ ત્યાં સુધી છે પારો ક્યાં ને ક્યાં રહેશે? 38 ડિગ્રી સેલ્સિયસ સુધી છે એ રહેશે. એટલા માટે છે એના અંદર ઝટકો તમે મારો છો એટલે પારો છે ક્યાં આવી જશે? નીચે લાવવા માટે છે એને ઝટકો મારવામાં આવે છે. અને 38 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે એ તાપમાનની અંદર ગમે ત્યારે આપણું જે બહાર તમે ઝટકો ન મારો એ પહેલાં તમે ગમે ત્યારે એનું વાંચન છે એ કરી શકો. એટલા માટે ક્લિનિકલ થર્મોમીટરની અંદર શું રહેલી હોય છે? ખાંચ છે એ રહેલી હોય છે. ખાસ યાદ રાખશું ક્લિનિકલ થર્મોમીટરની અંદર ખાંચ શા માટે રહેલી હોય છે? તો કે ક્લિનિકલ થર્મોમીટર જ્યારે કોઈ પણ વ્યક્તિ દર્દીનું તાપમાન માપે છે તો તાપમાન માપતી વખતે પારો છે ધીરે ધીરે ક્યાં વધે છે? આગળ વધે છે અને બારીક વેમાં આગળ વધે છે. જે તાપમાન છે ત્યાં આવીને ઊભો રહી જશે. હવે ઊભો રહી ગયો પછી તમે મોઢાની બહાર કાઢો છો તો ગમે ત્યારે એનું તમે વાંચન કરી શકો, ઝટકો ન મારો ત્યાં સુધી તમે એનું વાંચન છે એ કરી શકો છો. એટલા માટે છે એ થર્મોમીટર છે એની અંદર શું રહેલી હોય છે? ખાંચ છે એ આવેલી હોય છે. એટલે પારો નીચે ઉતરવા દેતો નથી, ઝટકો મારશો એટલે પારો છે ક્યાં આવી જશે? પાછો 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે એ આવી જશે. એટલા માટે છે એ ક્લિનિકલ થર્મોમીટરની અંદર શું રહેલી હોય છે? ખાંચ છે એ રહેલી જોવા મળતી હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્લિનિકલ થર્મોમીટર છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે, ખાસ એક બાબત એવી છે કે થર્મોમીટર છે ક્લિનિકલ થર્મોમીટરને ક્યારે પણ તમારે ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ નહીં. ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણી વડે, કયા પાણી વડે વિદ્યાર્થી મિત્રો? ગરમ પાણી વડે ક્યારે સાફ કરવું જોઈએ નહીં. ક્યારે પણ તમને કારણ એવું પૂછવામાં આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટરને ક્યારે પણ ગરમ પાણી વડે સાફ સહી કરવું જોઈએ નહીં. આપણે આગળ વાત કરી શા માટે ન કરવું જોઈએ, આપણે આગળ વાત કરી છે કે ક્લિનિકલ થર્મોમીટર છે એ કેટલા ડિગ્રી સેલ્સિયસથી 35 થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ માપી શકે છે. ત્યારે ગરમ પાણીને સાફ કરવું જોઈએ નહીં. શા માટે? તો કે ક્લિનિકલ જે થર્મોમીટર છે એ થર્મોમીટર 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જ તાપમાન છે એ માપી શકે છે. જ્યારે ગરમ પાણીનું તાપમાન છે એ તાપમાન છે એ 42 ડિગ્રીથી ઉપરનું હોય છે. કેવું હોય છે? 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર સુધીનું હોય છે. ગરમ પાણી છે એનું તાપમાન છે 42 ડિગ્રીથી પણ વધારે છે તમને જોવા છે એ મળતું હોય છે. એટલા માટે જ્યારે જો તમે એનો ઉપયોગ છે ગરમ પાણી વડે સાફ કરશો તો એ થર્મોમીટર છે એ તૂટી જવાની સંભાવના છે એ
રહેતી હોય છે, એટલા માટે છે ક્યારે પણ ક્લિનિકલ થર્મોમીટર છે એને ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ નહીં. તો આ રીતે છે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ક્યારે પણ છે એ ક્લિનિકલ થર્મોમીટર છે એને ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ નહીં, કારણ કે એનું તાપમાન છે વધારે હોય છે, એટલા માટે એ થર્મોમીટરને છે તૂટી તોડી નાખવાની સંભાવના રહેતી હોય છે, તૂટી જવાની સંભાવના વધી જતી હોય છે, એટલા માટે છે ક્લિનિકલ થર્મોમીટરને ક્યારેય પણ ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ. આજના લેશનની અંદર વિદ્યાર્થી મિત્રો લેશનની અંદર ક્લિનિકલ થર્મોમીટર क्लिनिकल थर्मोमीटर मीटर तो विद्यार्थी मित्रों आज ना लेशन नी अंदर क्लिनिकल थर्मोमीटर वड़े तापमान कई रीते मापी शकाय, કઈ રીતે માપી શકાય તેની ટૂંકનો. ક્લિનિકલ થર્મોમીટર વડે છે એ તાપમાન કઈ રીતે માપી શકાય એની ટૂંકનો અંદર છે એ તમારે લખવાની છે, અને પાકી નોટની અંદર વ્યવસ્થિત સારા અક્ષર છે લખવાની રહેશે. ધન્યવાદ.